શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત એ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગયા લેક્ચરની અંદર માપન ચેપ્ટરના દાખલાઓનો અભ્યાસ કર્યો હતો અને હવે તમને ખબર છે કે આપણે જે વીકલી ટેસ્ટ અને જે કે હોમવર્ક તમને મળવાનું છે તે ઓનલાઈન જેટલા લેક્ચરો ચાલ્યા હશે એના દ્વારા ઉપરથી તમને મળશે, બરાબર. તો હવે બાળકો, આજે જે આપણે ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે એની વાત કરી દઉં. આપનું જે જૂનું ચેપ્ટર હતું માપન, બરાબર, એ વચ્ચે વચ્ચે હું એક એક બબે લેક્ચર મૂકતો જઈશ અને બાકીના જે લેક્ચરો આવશે મારા એમાં કયું આવશે તો કે આપણે જેટલા ચેપ્ટરો ચાલી ગયા તે બધાનું શું આવશે, રિવિઝન આવશે. કારણ કે હવે તમે જાણો છો કે માપન ચેપ્ટર આપણે અડધું જ બાકી છે અને બાકીના જે ચેપ્ટરો છે તેનું રિવિઝન બહુ મહત્વનું છે, બરાબર. તો અત્યારે આપણે 10મા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે, ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ, અને ત્યાર પછી આપણે આવતા લેક્ચરોમાં રિવિઝન કરીશું સંખ્યા સાથે રમત, બરાબર. તો ધ્યાન શું રાખવાનું ખાસ કે એક માપન ચેપ્ટર જે અધૂરું આપણું બાકી છે એ વચ્ચે વચ્ચે તમારા લેક્ચર આવતા જશે તેવી રીતે પૂરું થઈ જશે, અને બાકીના જે કોઈ મારા લેક્ચરો આવશે તે કઈ રીતે ચાલશે તો કે બાકીના જેટલા પણ ચેપ્ટરો ચાલી ગયા છે અગાઉ, બરાબર, એ બધા ચેપ્ટરનું શું થશે, રિવિઝન થશે. પરંતુ ધ્યાન શું રાખવાનું કે રિવિઝનની અંદર કોઈ પણ એક રીતનો દાખલો વ્યવસ્થિત હું આખે આખો સમજાવીશ, બરાબર. આવી રીતના બાકીના જેટલા પણ દાખલા હશે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે, પરંતુ તમારે જો શરૂઆતથી જ ચેપ્ટર સમજતા હોય તો ડાયરેક્ટ રિવિઝનનો લેક્ચર સમજાય નહીં, બરાબર. તો પહેલાં શું કરવું પડે કે જે જૂના મેં લેક્ચરો બનાવી દીધા છે, બરાબર, ત્યાંથી સંપૂર્ણ ચેપ્ટર વ્યવસ્થિત પહેલાં સમજવાનું અને ત્યાંથી આખે આખું ચેપ્ટર સંપૂર્ણ સમજ્યા પછી આજે જે હું રિવિઝન કરાવું એ ક્યારે સમજવાનું થાય કે જ્યારે આપણે ઓલું પહેલું ચેપ્ટર સંપૂર્ણ સમજી ગયા હોય ત્યારે, બરાબર. નહીં તો પહેલાં એવું થાય કે આપણને જો ચેપ્ટર ખબર નથી કે અંદર શું છે અને ડાયરેક્ટ આપણે રિવિઝન કરીએ તો એમાં કંઈ સમજણ પડે નહીં. રિવિઝનનો અર્થ એવો નથી થતો કે આપણને મોસ્ટ ટાઈમ બી હોય એ પહેલાં ભણાવી દેવામાં આવે, બરાબર. પણ રિવિઝનનો અર્થ શું કે તમે જે રીતે ભૂલી ગયા છો એ એક એક રીત વારા પરથી એક એક વાર ફરીવાર યાદ દેવડાવે, બરાબર, કે આ રીત આવી રીતે ગણવાની, આ રીતનો દાખલો આવી રીતે ગણવાનો, વગેરે વગેરે, બરાબર. તો આજે આપણે શરૂઆત કરીશું ઘણાકારોનું પ્રત્યક્ષીકરણનું રિવિઝન, ક્લિયર. ચાલો, તો હવે માપનના જે કોઈ દાખલા કે ચેપ્ટરો બાકી છે અડધું ચેપ્ટર તે પછીના અગાઉ આપણે જ્યારે હું પછી લેક્ચરો મૂકીશ એમાં વચ્ચેથી આવી જશે ત્યારે પણ વળી પાછી હું સૂચના આપીશ કે આજનો લેક્ચર છે એ માપનનો છે, બરાબર, કે આપણો સિલેબસ થોડોક જ બાકી છે, ખાલી બે સ્વાધ્યાય છે, બરાબર, બીજું કંઈ બાકી નથી. તો હવે આપણે આજે ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ. હવે તમને બાળકો ખબર છે કે આ ચેપ્ટર આપણે ક્લાસમાં પણ ઘણીવાર ઉપયોગી થઈ ગયું છે, બરાબર, એટલે કે એની ક્લાસ ટેસ્ટ પણ આવી ગઈ, ક્લાસની અંદર જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે, ત્યાર પછી જ્યારે વીકલી ટેસ્ટ લીધી હતી આપણે, બરાબર, એમાં પણ આનું એક ચેપ્ટર આવી ગયું હતું. ત્યાર પછી આપણે જોયું સેમેસ્ટરની એક્ઝામ હતી તેમાં પણ આ ચેપ્ટર આવી ગયું હતું. એટલે કે આપણે ઘણાકારોનું પ્રત્યક્ષીકરણનું જે ચેપ્ટર છે તમારે ઘણી બધી જગ્યાએ આવી ગયેલું છે, બરાબર. એટલે એક વાર તો રિવિઝન આપણે કર્યું હતું પણ ઘણી બધી વાર થઈ ગયું છે, બરાબર. તો ઓનલાઈનનું જે ટાઈમ ટેબલ આપણું જે છે તે પ્રમાણે મેં તમને પહેલો જે મારો લેક્ચર હતો તમે જોયો હશે એમાં મેં બધા ચેપ્ટરો વાઇઝ તમને એક રિવિઝનનું આખે આખું માળખું બનાવી દીધું હતું, બરાબર. એ માળખા પ્રમાણે હું રિવિઝનય કરાવીશ અને સાથે સાથે એ જ માળખા પ્રમાણે તમને હોમવર્ક મળશે અને વીકલી ટેસ્ટ હશે, બરાબર. એટલે આ પ્રકારનું એક આયોજન ખાસ ધ્યાનમાં રાખવાનું, ક્લિયર. ચાલો, તો હવે માપનની તો તમને ખબર પડી ગઈ હશે કે બાકીના જે કોઈ ચેપ્ટરો છે એ વચ્ચેથી આપણે દાખલાઓ જે કંઈ છે થોડાક, બરાબર, એ વચ્ચેથી હું પૂરા કરાવડાવી દઈશ, બરાબર. અને જો તમને કદાચ માપનના આગળ આગળ દાખલાઓ આવડતા હોય તો ગણવાની છૂટ છે, તમે પોતાની રીતે ટ્રાય કરીને ગણી શકો છો. પરંતુ ધ્યાન શું રાખવાનું કે જે કોઈ દાખલો તમે ગણો વ્યવસ્થિત સમજૂતી સાથે ગણજો, બરાબર. કારણ કે સૂત્ર મૂકશો એટલે સૂત્ર ખબર હશે તો બાકી ઓટોમેટિક દાખલો આવડી જશે. ચાલો, તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 10 ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ. હવે 10મા પ્રકરણની અંદર સૌ પ્રથમ વાત આવે છે પરિમાણની, જે આપણે જાણીએ છીએ. તો કે પરિમાણ કોને કહેવાય, તો જેવી કોઈ પદાર્થ કે એવી કોઈ વસ્તુ કે જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જો ત્રણેય વસ્તુ જોવા મળતી હોય તો તે પદાર્થ કે જે કઈ વસ્તુ છે અથવા તો કોઈ આકાર જે છે તે કેટલા પરિમાણનો હોય છે, હંમેશા ત્રણ પરિમાણનો હોય છે. ફરીવાર રિપીટ કરું, પરિમાણની અંદર શું આવે છે, કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય કે કોઈ આકાર હોય, જો આ આકાર વસ્તુ કે પદાર્થમાં તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણે ત્રણ વસ્તુ જો જોવા મળતી હોય તો આવા પ્રકારની વસ્તુ કે આકાર કે પદાર્થના કેટલા પરિમાણ હોય છે, ત્રણ પરિમાણ હોય છે, બરાબર. અત્યાર પછી વાત કરી કે બે પરિમાણ કોને હોય, બે પરિમાણ એટલે કે જેની અંદર ફક્ત બે જ વસ્તુ જોવા મળે, કાં તો લંબાઈ ઊંચાઈ જોવા મળે અથવા તો પહોળાઈ ઊંચાઈ, બરાબર. તો આવા પ્રકારનું જે કોઈ પદાર્થ કે વસ્તુ હોય તો તેના કેટલા પરિમાણ હશે, બે પરિમાણ હશે. ચાલો, ત્રણ પરિમાણના પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ખબર છે કે પાસો હોય, આપણો ગેસનો જે સિલિન્ડર છે, આપણી પાઠ્ય પુસ્તક, આ બધાને શું જોવા મળે છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આપણો ક્લાસરૂમ હોય, બરાબર, કોઈ પણ ઘન આકાર હોય
કેવો આકાર તો કે ઘન આકાર તેને હંમેશા શું હોય છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય વસ્તુ જોવા મળે છે માટે એવા પ્રકારની વસ્તુના કેટલા પરિમાણ હોય છે ત્રણ પરિમાણ હોય છે ત્યાર પછી વાત કરીએ બે પરિમાણ કોને હોય તો બે પરિમાણની અંદર કોની વાત કરવામાં આવશે તો સૌપ્રથમ ધ્યાનથી સાંભળી લેજો કે બે પરિમાણની અંદર ફક્ત બે જ વસ્તુ જોવા મળે જેમ કે આપણો આ બ્લેક બોર્ડ છે બરાબર એની આને ઊંચાઈ કહી દઉં તો આ શું થઈ ગઈ આપણી આ પહોળાઈ થઈ ગઈ બરાબર તો આ પહોળાઈ અને ઊંચાઈ બે જ જોવા મળે છે અથવા કદાચ તમે આને લંબાઈ કહેતા હોય તો આ શું થઈ ગઈ ઊંચાઈ આવી રીતે બે જ વસ્તુ જોવા મળે છે ત્રીજી વસ્તુ જોવા મળતી નથી બરાબર તો આને કેટલા પરિમાણ હશે બે પરિમાણ હશે ત્યાર પછી વાત કરીએ આપણે એક પરિમાણ કોને હોય તો એક પરિમાણ ની અંદર આપણે જાણીએ છીએ ફક્ત લંબાઈ જ હોય બરાબર અથવા તો ફક્ત ઊંચાઈ જ હોય પહોળાઈ હોય નહીં તો આવા પ્રકારના જે આકારો છે એને કેટલા પરિમાણ હશે એક જ પરિમાણ હશે તેની આપણે વાત કરીએ તો કોઈ પણ એક રેખા લઈ લો રેખાખંડ લઈ લો કે કિરણ લઈ લો આને કેટલા પરિમાણ થયા એક જ પરિમાણ થયા બરાબર તેવી જ રીતે આપણે બે પરિમાણ કોણ એક બ્લેક બોર્ડ નું એક્ઝામ્પલ આપ્યું પછી એક ત્રિકોણ લઈ લો વર્તુળ લઈ લો આવા ઘણા બધા એક્ઝામ્પલ લખી શકાશે બરાબર તો આ બધા જે આકારો છે કેવા આકારો છે સમતલી આકારો છે માટે કેટલા પરિમાણ થશે બે પરિમાણ થશે ત્રણ પરિમાણ નો તો આપણે જાણીએ છીએ કોઈ પણ ઘન આકાર જેની અંદર ઘન શબ્દ લાગતો હોય એવો કોઈ પણ ઘન આકાર તમે લઈ લો એને કેટલા પરિમાણ હશે હંમેશા ત્રણ પરિમાણ હશે ચલો આટલું ક્લિયર હવે એના પછીની આપણે વાત કરીએ તો કે શૂન્ય પરિમાણ કોને હશે શૂન્ય પરિમાણ એટલે કે જેને લંબાઈ પણ નથી પહોળાઈ પણ નથી અને ઊંચાઈ પણ નથી જેના ત્રણ માંથી એકે વસ્તુ નથી તો એને કેટલા પરિમાણ હશે શૂન્ય પરિમાણ હશે બરાબર તો કે લંબાઈ પણ નથી પહોળાઈ પણ નથી અને ઊંચાઈ પણ નથી એવું કયું એક જ એક્ઝામ્પલ છે એ છે પોતે બિંદુ જે આ બિંદુ છે એને કેટલા પરિમાણ છે શૂન્ય પરિમાણ છે કારણ કે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણ માંથી જો એકે વસ્તુ જોવા ન મળતી હોય તો આવા પ્રકારના કોઈ પણ આકારને પરિમાણની સંખ્યા દર્શાવી હોય તો કેટલી દર્શાવી શકાય છે શૂન્ય બરાબર એટલે આ વાત હતી આપણી પરિમાણ અને તેના ઉદાહરણની હવે એક બાળકો એક બીજું ખાસ ધ્યાન રાખવાનું આપણે જે ઘનાકારોનું પ્રતિકીકરણ પ્રકરણ છે એમાં આપણે થોડીક જ વસ્તુ સમજ્યા હતા બરાબર એટલે આમ તો આખું ચેપ્ટર સમજી ગયા હતા પણ એક બે આગળના જે બે સ્વાધ્યાય હતા એ તમારી રીતે પુનરાવર્તન કરવાના રહેશે એમાં કઈ અઘરું નથી ને આપણે ક્લાસમાં પણ ચર્ચા થઈ હતી બરાબર કે કેવી રીતે એના જવાબ મેળવવા ચાલો તો એની થોડી ચર્ચા કરીએ એમાં હતું સ્વાધ્યાય 10.1 પેજ નંબર 157 બરાબર હવે એમાં તમે પેલા સૂચના વાંચશો એટલે સૂચના છે અને પછી એમાં શું કરવું એ તમને અહીંયાથી હું મૌખિક દ્વારા ઉલ્લેખ કરીશ અહીં દરેક ઘન વસ્તુઓના બે દ્રશ્ય બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે વસ્તુ તેના સાચા દ્રશ્યોને જોડો પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલ છે હવે પેજ નંબર 157 માં જોશો એટલે એક આપણને વસ્તુ દોરીને આપી છે બરાબર એમાં એક પહેલા વસ્તુ આપી છે પહેલા ઊભી લાઈનમાં બીજી લાઈનમાં શું આપેલું છે બાજુનો દેખાવ એ વસ્તુના બાજુમાંથી જોવાની અને ત્રીજીમાં શું કીધું છે જે વસ્તુ તમે લીધી એને ક્યાંથી જોવાની ઉપરથી જોવાની બરાબર અને એ પ્રમાણે આપણે જવાબ લખવાના તો પહેલું આપણને આપેલું છે બોટલ તો બોટલમાં જો તમે બાજુમાંથી જોશો તેમાં બીજી લાઈનમાં તમે જો આપણને એરો કરીને આપ્યો છે એ પ્રકારનો દેખાય અને તમે છેલ્લી લાઈનમાં જોશો તો અહીંયા પણ એરો કરીને આપ્યો છે એ કેવા પ્રકારનો દેખાશે ઉપર તેમ રાઉન્ડ વાળું દેખાય બીજું કંઈ દેખાય નહીં બરાબર ત્યાર પછી તમે જોશો વજન્યું જો વજન્યુંને મારે બાજુમાંથી જોવું હોય તો તમે પહેલું આય કરેલું છે એના જેવું દેખાશે જોઈ લીધું હવે એ જ વજન્યાને જો મારે ઉપરથી જોવું હોય તો તમે ત્રીજી લાઈનમાં છેલ્લું જુઓ વી કરેલું બરાબર તેના જેવું દેખાશે એટલે કે કોઈ પણ આકાર ઉપરથી કેવો દેખાય છે કોઈ પણ આકાર બાજુમાંથી કેવો દેખાય છે તેનું ઓબ્ઝર્વેશન કરવાનું કીધું છે બરાબર એટલે આ તમને પ્રશ્ન હવે આવડશે જે જાતે તમારે આગળ ટ્રાય કરવાનો રહેશે એકવાર તો પ્રેક્ટિસ કરી જ લેવી બરાબર આ ખૂબ જરૂરી છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોશો ને બાળકો તો એમાં એ જ કીધું છે કે કઈ વસ્તુ બાજુમાંથી દેખાય છે કઈ વસ્તુ ઉપરથી દેખાય છે કઈ વસ્તુ આગળથી દેખાય છે પેજ નંબર 158 હવે અહીંયા શું કીધું છે કે તમને એક આકાર આપ્યો છે વસ્તુનો ત્યારબાદ તમને ત્રણ ઓપ્શન આપ્યા ત્રણેય ઓપ્શનમાં એમ લખવાનું કે આ આકાર મને સામેથી દેખાશે કે પછી ઉપરથી દેખાશે કે આગળથી દેખાશે બરાબર આમાં એ ત્રણ વસ્તુ કીધી છે જોઈ લો ઉપરથી આગળથી અને બાજુમાંથી તો એની અંદર તમે જોશો તો આય કરેલી જે પહેલી આકૃતિ છે એ કેવો આકાર છે સામેનો આકાર છે ને એટલે કે આગળનો આકાર છે બરાબર પછી ડબલ આય કરેલી જે આકૃતિ છે કેવી છે બાજુની છે અને ત્રિપલ આય કરેલી કેવી છે ઉપરથી તો ઉપરથી જોવો તો આટલો આકાર દેખાય ને જે આપણને કબાટ આપેલો છે તેનો બરાબર તો આ પ્રકારે આપણે જવાબ મેળવવાના થશે હવે બી ની અંદર તમે જોશો તો એમાં જે પહેલું આય કરેલી જે આપણને આકૃતિ આપેલી છે તેમાં તમે જોશો તો એ બાજુવાળી આપેલી છે બરાબર તો પહેલામાં શું જવાબ આવે બાજુ બીજું જે જવાબ આપ્યો છે શું આવશે આગળ કારણ કે ત્યાંથી આપણે કાઢવાનું હોય છે અને ત્રીજામાં શું જવાબ આવશે ઉપર બસ તો આ રીતે આપણે લખાણ કરવાનું રહેશે કે તમને જે કોઈ આકાર કે આકૃતિ આપેલી છે
बाजू माथी केवी देखाय, ऊपर थी केवी देखाय अने साइड माथी केवी देखाय छे। आना माटे तमारे पाठ्यनोट में आपके दोरवानी काई जरूरियात नथी, फक्त पाठ्यपुस्तक में समझूती मेळवीने एमां एमां जवाब लखशो साइड में तो पण चालशे, बराबर। पण प्रेक्टिस व्यवस्थित थयेली होवी जोईए समझूती साथे। त्यारबाद तमे जोशो तो त्रीजा प्रश्ननी अंदर आपेला दरेक गण आकार माटे ऊपरनुं दृश्य, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો, તો આમાં એના જેવું જ છે બીજા પ્રશ્નમાં આપ્યું છે, બરાબર। તો ઉપરથી જોવાનું, બાજુમાંથી જોવાનું અને આગળથી જોવાનું। તો પહેલું જે દ્રશ્ય આપ્યું છે કયું આપ્યું છે, આપણે ઉપરથી જોઈએ તો એવું દેખાશે એવું, બીજું દ્રશ્ય કયું છે તો કે આગળથી જોઈશ તેવું, અને ત્રીજું દ્રશ્ય તો બાજુથી જોઈશ તેવું। તો બાજુવાળું આગળવાળું બે સરખા સેમ છે, એટલે એમાં તમે આગળ પાછળ ગમે એમ લખો તો કંઈ ફેર પડે નહીં, બરાબર। તો આ પ્રકારનો હતો પ્રશ્ન નંબર ત્રણ, જે આપણે ક્લાસમાં પણ ચર્ચા થયેલી હતી। હવે પ્રશ્ન નંબર ચાર જોશો, બરાબર, પેજ નંબર 160 માં। તો એમાં શું કીધું છે કે નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દો। આપણે આમાં આગળનું દ્રશ્ય નોટ કરીને આપ્યું છે, ઉપરનું દ્રશ્ય આપ્યું છે અને બાજુનું દ્રશ્ય આપ્યું છે, બસ એ જે એરો કર્યો એ અલગથી દોરીને આપણે દોરવાનું નોટબુકમાં, અને કદાચ ન દોરો તો ખબર પડતી હોય તો ચાલે, બરાબર। આ એક વસ્તુ કરવી હોય તો કરી શકો, તમારી રીતે ન કરો તો ચાલે, પરંતુ પહેલા જે ત્રણ પ્રશ્નો છે, પહેલો, બીજો અને ત્રીજો, તે વ્યવસ્થિત તૈયાર થઈ જવો જોઈએ, બરાબર। એટલે આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે સાવ સહેલો છે, આમાં કઈ વસ્તુ અઘરી નથી। હવે એના પછી તમે થોડું આગળ ચાલશો પાઠ્યપુસ્તકમાં તો સ્વાધ્યાય 10.2। હવે જે સ્વાધ્યાય 10.2 છે તેની અંદર તમને પેલા એક નકશો આપેલો છે, નકશાની ઉપરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। ની પાંચ પ્રશ્નો આપણને આપેલા છે, તો આ તમે ઘણા બધા પહેલા ભણી ગયા છઠ્ઠા સાતમા ધોરણમાં, કે ઉપર કોઈ પણ એક નકશો આપે એના ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછવાના કે, તો આ બધી વસ્તુ આપણને આવે, બરાબર। આમાં કઈ વસ્તુ અઘરી નથી, એટલે એકવાર ખાસ કરીને પુનરાવર્તન આનું કરી લેજો તમારી રીતે, અને જવાબ જે તમે મેળવો છો એનું તારણ વ્યવસ્થિત કરી લેવાનું, બરાબર। અને જ્યારે તમને હોમવર્ક મળશે આ ચેપ્ટરનું, એમાં પણ આ બધી વસ્તુ લખેલી છે, તો જે વસ્તુ મેં લખેલી છે ફક્ત તૈયાર કરો આવી રીતે, એ હોમવર્કમાં ન લખો તો ચાલે, એમાં ફક્ત તારણો જ લખવાના રહેશે, કયા પ્રશ્નોના, સ્વાધ્યાય 10.1 નો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન, પરંતુ સ્વાધ્યાય 10.2 છે એના તારણો એટલે કે જવાબ તમારે વ્યવસ્થિત લખવાના રહેશે, બરાબર। તો આ વાત થઈ સ્વાધ્યાય 10.2। હવે આપણે થોડુંક એક્સ્ટ્રા સમજીશું કે ઘનાકારોનું જે પ્રતિક્ષીકરણનું જે સૂત્ર હતું, મેં યુલરનું સૂત્ર, બરાબર, એને થોડી ચર્ચા કરી। યુલરનું સૂત્ર વિશે તો આપણે જાણીએ છીએ કે શું હતું, તો કે f + v - e = 2, f + v - e = 2। તો આ જે યુલરનું સૂત્ર છે એમાં f કોને કહેવાય, v કોને કહેવાય અને e કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। તો f એટલે આપણે ભણી ગયા કે f કોને કહેતા હતા, તો કે ફલકની સંખ્યા, તો ફલકની સંખ્યા એને શું કીધું આપણે, f, બરાબર, એ આપણે ઇંગ્લિશમાં ફેસ કહેવાય છે, તો એના માટે હું ગુજરાતી લઈ લીધું શું કે ફલકની સંખ્યા, અને ફેસ ઉપરથી શું લીધું, કેપિટલ F। ત્યારબાદ V, V શું છે, શિરોબિંદુની સંખ્યા, તો શિરોબિંદુની સંખ્યાને શેના વડે દર્શાવાય છે, V વડે, અને E શું છે, ધારની સંખ્યા, તો ધારની સંખ્યાને શેના વડે દર્શાવાય છે, કેપિટલ E વડે, બરાબર। તો પહેલું એમાં હતું ફલકની સંખ્યા F વડે દર્શાવાય, બીજું હતું શિરોબિંદુની સંખ્યા V વડે દર્શાવાય, ત્રીજું હતું ધારની સંખ્યા અને તેને શેના વડે દર્શાવીશું આપણે, E વડે। તો F, V અને E આ ત્રણેયની અંદર એક જ વસ્તુ કોમન છે, કઈ, કે તમે કોઈ પણ એક આકાર લઈ લો, બરાબર, એની ફલક એટલે શું, ફલક કઈ કોને કહેવાય, તો કે બાજુને શું કહેવાય, ફલક કહેવાય, બરાબર। તમારો જે કોઈ પણ ક્લાસરૂમ હોય, તો તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનું તમે જો ઓબ્ઝર્વેશન કરો, તો કેટલી બાજુ હશે, છ થશે, ચાર ફરતી, એક નીચે અને એક ઉપર, ટોટલ કેટલી થઈ, છ બાજુ થઈ। આ કદાચ તમે ખુલ્લામાં બેઠા હોય તો પણ વિચારજો, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર। તો આપણે રૂમની અંદર બેઠા હોય તો ઉપરની છત, નીચેની છત અને ચારે બાજુની છત, તો ટોટલ છ થઈ ને, બરાબર, તો છ બાજુ। પછી શિરોબિંદુ કોને કહેવાય, તો કે જ્યાં ખૂણો બનતો હોય ત્યાં શિરોબિંદુ બનતું હોય, બરાબર। તો તમે શિરોબિંદુનું તમે જોશો તો તમારા રૂમની અંદર, તો કેટલા ખૂણા બનતા હશે, ચાર ઉપરના ખૂણા હશે, ચાર નીચેના, ટોટલ કેટલા ખૂણા હશે, આઠ ખૂણા હશે, બાજુ કેટલી મળી, છ, શિરોબિંદુ કેટલા મળ્યા આપણને, આઠ। હવે શું ગોતવું છે, ધાર, ધાર કેટલી મળવી જોઈએ, બરાબર। તો તમે ધાર ગોતશો તો નીચેની ચાર ધાર,
ઉપર ની ચાર ધાર અને ઉપર ની ધાર ને નીચે ને ધાર ને જોડતી ઊભી ચાર ધાર, તો ટોટલ કેટલી ધાર થશે? 12 ધાર થશે, બરાબર? તો આવી રીતે આ 12 ધાર. હવે આ તને તને આપણા જો યુલના સૂત્રમાં મૂકો તો બરાબર જવાબ શું મળવો જોઈએ? બે જ મળે. જો બે ન મળે તો સમજવું કે મેં ફલકની સંખ્યા એટલે કે બાજુની સંખ્યા, શિરોબિંદુની સંખ્યા અને ધારની સંખ્યા ઈ કંઈક ગણવામાં ભૂલ કરી છે, અથવા જો એમાં ગણવામાં ભૂલ નથી કરી તો આપણને જે આકાર આપેલો છે એ ઘન આકાર નથી. જો ઘન આકાર હોય તો એમાં હંમેશા યુલરના સૂત્રનું પાલન થાય જ છે. એટલે કે તમે એફ વી અને ઈ ના આંકડા મૂકો તો બરાબર શું પરિણામ મળે? હંમેશા બે જ મળે. જો આવું નથી થતું તો આપણે કહી શકીએ છીએ કે આપેલો જે આકાર છે તે ઘન આકાર નથી, બરાબર? એટલે આ એક પોઈન્ટ ખાસ નોટ કરી લઈએ. ક્લિયર? ચાલો યુલરનું જે સૂત્ર છે એને લગતા આપણે દાખલો કરીએ. પહેલો દાખલો, f મારે શોધવાનો છે, v બરાબર આપેલું છે 6 અને e બરાબર આપણને આપેલું છે 12. f શોધવાનો છે, v બરાબર 6 છે અને e બરાબર કેટલું આપેલું છે? 12. તો ચાલો આ ત્રણેયની કિંમત આમાં મૂકી દઈએ. જે શોધવાનું છે એમના આવશે f m ના પ્લસ v ની કિંમત કેટલી આપેલી છે? 6. તો v ની જગ્યાએ કેટલા મૂકીશું? 6 માઇનસ e ની કિંમત કેટલી આપેલી છે? તો 12 અને બરાબર કેટલા આવશે? 2. v ની જગ્યાએ 6. તો હવે જો 6 પ્લસ છે, 12 માઇનસ છે, વિરુદ્ધ નિશાની છે, તો મોટા પદની નિશાની મૂકીશું અને મોટા પદમાંથી નાનું પદ આપણે બાદ કરીશું. તો f 12 માંથી 6 જાય તો 6 વધે, 12 મોટા હતા, 6 વધતા તો માઇનસ ની નિશાની બરાબર 2. માઇનસ 6 બરાબર ની આ બાજુ જાય તો માઇનસ હોય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો f બરાબર 2 પ્લસ 6 માટે f બરાબર શું પરિણામ મળ્યું આપણને? 8. આજે f ની કિંમત ભાઈ 8 મળી. હવે આપણો સાચો કે ખોટો નક્કી કરવો હોય તો અહીંયા તમે 8 મૂકી દો તો 8 વત્તા 6 14 થયા, 14 માંથી 12 જાય તો આપણને કેટલા મળે? 2. તો મળી ગયું. તો આ જો આગળ આકાર થયો આપણે હમણાં ઘન આકાર લીધો, તો એ ઘન આકાર થયો ને જે ક્લાસરૂમ નું એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર? આ ઘન આકાર કેવો હોય? લંબઘની હોય શકે, સમઘની હોય શકે, ગમે તે હોય શકે. કેમ? કારણ કે ફલકની સંખ્યા બાજુની કેટલી મળી હતી આપણને? અહીંયા કેટલી મળી? 8 મળી, બરાબર? પછી તમે જો શિરોબિંદુની સંખ્યા કેટલી? 6 અને e ની સંખ્યા કેટલી? 12, બરાબર? ધારની સંખ્યા. એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો કમ્પ્લીટ, ક્લિયર? હવે આની અંદર તમે જુઓ કે આ જે આકારો છે ગમે તે ટાઈપના હોઈ શકે, આકારો આપણે આની ઉપરથી નક્કી ન કરી શકીએ, પણ આકાર આપેલો હોય અને આકાર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બાજુ કેટલી, ધાર કેટલી અને ફલકની સંખ્યા કેટલી, બરાબર? એટલે કે છેલ્લું જે વધ્યું શિરોબિંદુ કેટલા, તો આવી રીતે આપણે આકાર ઉપરથી નક્કી કરવું ખૂબ જ સરળ છે. પરંતુ તમને શિરોબિંદુ આપી દે, ફલકની સંખ્યા આપી દે અને ધારની સંખ્યા આપી દે, જો આ ત્રણેય વસ્તુ આપી દે અને આની ઉપરથી નક્કી કરવું આકાર કેવો છે, તો થોડો કહેવાય ને કે જટિલ પ્રક્રિયા છે. કેમ? કારણ કે નક્કી ન કરી શકે કેવો આકાર છે, તો ગમે તેવો આકાર આપણે લઈ શકીએ, બરાબર? એક કરતા વધારે આકારમાં આના જવાબ આવતો હોય એટલે એવું પૂછાય નહીં. પરંતુ કેવું પૂછી શકાય? તમને હું કોઈ એક આકાર આપી દઉં, એ આકારમાં ફક્ત જોઈને તમને એવું કહું કે આની બાજુ કેટલી લખો, એટલે કે ફલકની સંખ્યા લખો, શિરોબિંદુ કેટલા એ લખો અને ધારની સંખ્યા કેટલી એ લખો, એટલું તો લખતા આવડી જાય, બરાબર? કોની ઉપરથી? કે તમને જે એક આકાર આપેલો છે તેના ઉપરથી લખતા આપણને આવડતું હોવું જોઈએ, બરાબર? તો એ આકારની આપણે બ્રેનની અંદર મગજમાં 3D આકૃતિ બનવી જોઈએ. હવે એ 3D આકૃતિ તમે બનાવશો એટલે તમને વ્યવસ્થિત બધું કમ્પ્લીટ ક્લિયર દેખાશે. ચાલો, ક્લિયર? ત્યારબાદ આપણે એક બીજો દાખલો સમજીશું યુલરના સૂત્રનો. f બરાબર આપણને આપેલા છે 20, v બરાબર આપેલા છે 12 અને e બરાબર આપણે શોધવાનું છે. તો જુઓ, પહેલા તો શું લખીશું યુલરનું સૂત્ર? તો f પ્લસ v માઇનસ e બરાબર 12. f ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 20. v ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 12. માઇનસ e શોધવાનો છે તો m ના બરાબર 2 હતા એ 2 m ના. f પ્લસ v માઇનસ e બરાબર 2. 20 પ્લસ છે, 12 પણ પ્લસ છે, નિશાની સરખી છે, તો અંકોનો સરવાળો અને નિશાની પોતે. તો 12 અને 20 નો સરવાળો કેટલો થશે? તો કે 32. તો અહીંયા આપણને મળશે 32 માઇનસ e બરાબર 2. હવે 32 પ્લસ છે બરાબર ની આ બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ e બરાબર 2 માઇનસ 32. હવે જો તમે માઇનસ e હતો એ m ના, ક્લિયર? 32 માઇનસ છે અને 2 કેવા છે? પ્લસ છે.
નિશાની જુદી જુદી છે તો મોટા પદની નિશાની મૂકોને મોટામાંથી નાનું બાદ કરો તો -30 મળશે આપણને અને બે બાજુ માઈનસ છે તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો e બરાબર શું કિંમત મળી આપણને 30 મળી હવે આમાં એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે તમને f ની કિંમત ગોતવાની કે v ની કે e ની કે ગમે એની કિંમત ગોતવાની કે કોઈ દિવસ જવાબ માઈનસ માં આવશે નહીં આ પોઈન્ટ એક ખાસ ધ્યાન માં રાખો બરાબર તમને ગમે દાખલાની કિંમત ગોતવાની કે જવાબ માઈનસ માં આવે નહીં બે બાજુ માઈનસ આવે ત્યારે સમજી જવાનું શું થઈ જશે જવાબમાં પ્લસ થઈ જશે બરાબર તો હવે ઈની કિંમત જે મળી તમે અહીંયા મૂકશો એટલે આપણે બરાબર કેટલું પરિણામ મળવું જોઈએ બે મળવું જોઈએ ને તો એફ કેટલા હતા 20 વી કેટલા હતા 12 આ બેનો સરવાળો 32 32 માંથી તમે 30 બાદ કર્યા તો બે મળી ગયા બરાબર તો આપણે જે દાખલો ગણેલો છે તે સાચો છે એટલે એક પ્રકારનું સમીકરણ જ થયું બરાબર અને સમીકરણમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક જ વસ્તુની કિંમત મળે એ કોઈ ચલ હોય કોઈ પણ પદ હોય કે ગમે તે હોઈ શકે બરાબર તો સમીકરણનો ક્યારે ઉલ્લેખ થાય કે જ્યારે બરાબરની નિશાની આવે ત્યારે બરાબર તો જ્યારે બરાબરની નિશાની આવે ત્યારે એને સમીકરણ જ કહેવાય અને સમીકરણ આપણે જે મૂક્યા હતા એવી જ રીતે આપણે આ દાખલો આ ક્યાં ઉકેલવાનો બરાબર એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે ચાલો હવે ત્યાર પછી તમને એક કોષ્ટકની વાત કરવાની છે તેની વાત કરી દો હવે આપણે ભણી ગયા કે બહુફલકના મુખ્યત્વે કેટલા પ્રકારો હતા તો કે બે પ્રકારો હતા એક તો પ્રિઝમ અને બીજું કયું હતું પિરામિડ હતું બરાબર એટલે એક ખાસ યાદ રાખજો બહુફલકના મુખ્યત્વે બે પ્રકારો પ્રિઝમ અને પિરામિડ તો પ્રિઝમ કોને કહેવાય તેની થોડી ચર્ચા કરીએ પ્રિઝમ એટલે કે જેનું તળિયું અને મથા કેવું હોય સરખું હોય તેને શું કહેવાય છે પ્રિઝમ કહે છે બરાબર અને પિરામિડ કોને કહેવાય તો કે જેની બધી બાજુઓ કોઈ એક જ બિંદુમાં ભેગી થતી હોય તેને શું કહે છે પિરામિડ કહે છે ચાલો જરા તફાવત સમજી લઈએ કે પ્રિઝમ કોને કહેવાય અને પિરામિડ કોને કહેવાય તો પ્રિઝમ એટલે કે જેનું તળિયું અને મથાળું સરખું હોય તેને શું કહેવાય છે પ્રિઝમ જેમ કે આપણો ક્લાસ તળિયું અને મથાળું સરખું છે તો એને પ્રિઝમ કહેવાય જેમ કે આ ચોક બરાબર હજુ મેં આનો યુઝ નથી કર્યો તેનું આ તળિયું અને મથાળું કેવા હશે સરખા હશે તો આ કેવો થઈ ગયો પ્રિઝમ આકાર થઈ ગયો બરાબર એવી જ રીતે હું એમ કહું કે આ ચોકનો મેં ઉપયોગ કરી લીધો છે તો આનું તળિયું અને મથાળું સરખું થતું નથી તો આવા પ્રકારનો જે આકાર હોય તેને શું કહે છે પિરામિડ કહે છે યાદ રહી ગયું તો પિરામિડ ની અંદર બધી બાજુઓ કોઈ એક પોઈન્ટ આકાર બનાવતો હોય અણીવાળો આકાર જે બનતો હોય બધી વસ્તુ એક જ બિંદુમાં ભેગી થતી હોય તો તેવા પ્રકારના આકારને શું કહેવાય પિરામિડ કહેવાય અને જેનું તળિયું અને મથાળું એક સમાન નતું હોય તો તેવા પ્રકારના આકારને શું કહે છે પ્રિઝમ કહે છે ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ ક્લિયર હવે એના પછી આપણે સમજીએ કે કોષ્ટક જે સમજવાનું છે તેની વાત મે હવે કોષ્ટક સમજતા પહેલા હવે સ્વાધ્યાયની અંદર તમે જોશો ત્રીજું જે સ્વાધ્યાય પૂછે 10.3 એના દરેક પ્રશ્ન હું તમને સમજાવતો જાઉં જો ધ્યાનથી શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે હવે ત્રણ ત્રિકોણ આપણને કીધા છે બરાબર હવે ત્રણે ત્રિકોણ તમે ભેગા કરો એક આ બાજુનો ત્રિકોણ એક આ બાજુ ને એક આ બાજુ બરાબર તેનું તળિયું ખુલ્લું રહે જોયું પછી ચાર ત્રિકોણ લો તો વ્યવસ્થિત બંધ આકાર બનશે એક આ બાજુ ત્રિકોણ એક આ બાજુ ને એક આ બાજુ તળિયે જોડી દો અને નીચે ત્રિકોણ મૂકી દો બરાબર કઈ રીતે ચાલો તો જુઓ પહેલા મેં એક આ ત્રિકોણ લીધું બીજા પ્રશ્નની વાત કરું છું બરાબર ડબલ આવ્યા હવે આ ત્રિકોણ એનું તળિયું થઈ આ ત્રીજો ત્રિકોણ બીજો ત્રિકોણ આ ત્રીજો પછી આ ચોથો તો ચાર ત્રિકોણ મેં લીધા અને એક ત્રિકોણ નું તળિયું રાખ્યું કે અહીંયા પાયો એક બીજો ત્રિકોણ જોડ્યો અહીંયા ત્રીજો ત્રિકોણ જોડ્યો અને અહીંયા ચોથો હવે તમે આમ પરિણામ બંધ કરી દો તો ઘન આકાર વ્યવસ્થિત બની ગયો બહુફલકીય આકાર બરાબર એ શું બન્યું પિરામિડ બન્યું બરાબર તો આને તમે શું કહેશો બહુફલકીય કહી શકાય કેમ બંધ આકૃતિ બની ને વ્યવસ્થિત એટલા માટે પરંતુ હવે તમે પહેલું જોઈશો તો ત્રણ ત્રિકોણ લેવા કીધા હતા તો ત્રણ ત્રિકોણ લો તો એના દ્વારા બંધ થાય નહીં એક બાજુથી ખુલ્લું રહી જાય ને ત્યાર પછી આપણને કીધું છે એક ચોરસ અને ચાર ત્રિકોણ તો પેલા હું એક ચોરસ લઈ લઈશ અને હવે કેટલા ત્રિકોણ લેવાના ચાર તો ચારે ચાર ત્રિકોણ હું ચોરસ ની ચારે ચાર બાજુ સાથે જોડી દો હવે ચારે ત્રિકોણ આમ ઉભા કરીને વાળો તો જો પછી બંધ આકૃતિ બની ગઈ આમ વાળશો એટલે તો આના માટે શક્ય છે આના માટે શક્ય છે પરંતુ પ્રથમ માટે શક્ય નથી બરાબર ચાલો એના પછીનો પ્રશ્ન જુઓ શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકની બહુફલક બની શકે તમને કોઈ પણ સંખ્યાની ફલક આપે એને બહુફલક બની શકે એવું કહી શકાય નહીં કેમ અત્યારે આપણે એક્ઝામ્પલ જોયું ને પહેલું કે ગમે ત્યારે બની શકતું નથી બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3
तो बीजा प्रश्न अपने जो कि શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકની બહુફલક બની શકે? કોઈ પણ માટે બની શકે નહીં. આપણે પહેલા એક્ઝામ્પલ જોયું કે 3 માટે બની શકતું નથી. 3 વસ્તુ આપી છે ને આપણે, પણ 4 અથવા 4 કરતા વધારે હોય તો બની શકે. જો આમાં 4 હતું, આમાં 5 હતું, 1 2 3 4 ને 5 વસ્તુ આવી ને, તો 4 અથવા 4 કરતા વધારે હોય તો બની શકે, પરંતુ કોઈ પણ માટે બની શકે એવું કહી શકાય નહીં. તો શું કહી શકાય કે ઓછામાં ઓછું 4 ફલક હોવી જોઈએ અથવા તો તેના કરતા વધારે, તો જ બની શકે બરાબર, નહીં તો બની શકે નહીં. પ્રિઝમ કહેવાય નહીં, તો શું કહેવાશે? પિરામિડ કહેવાશે બરાબર. બીજું જો છોલિયા વગરની પેન છે તો આ શું થશે? પ્રિઝમ થશે. તો કે આ એને પિરામિડ કહેવાય નહીં, કારણ કે તળિયું મથાળું સરખું છે તો પ્રિઝમ. એના પછી જોશો તો ત્રીજું, તો એનું બધા બિંદુ એક બિંદુમાં ભેગા થાય છે તો આને પ્રિઝમ કહેવાય છે. એના પછી ખોખું જોશો તો તળિયું મથાળું સરખું છે તો માટે આને શું કહે છે? આપણે પ્રિઝમ કહીશું બરાબર. ચાલો ચોથો પ્રશ્ન જુઓ. પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? સામ્ય એટલે સરખું. શું છે? પ્રિઝમ અને નળાકારમાં. પ્રિઝમમાં તળિયું મથાળું કેવું? સરખું. નળાકારમાં તળિયું મથાળું કેવું? સરખું. તો માટે પ્રિઝમ અને નળાકારમાં તળિયું મથાળું સરખું છે, આ સામ્ય. ક્લિયર? ત્યારબાદ શું કહે છે? શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તો કે હા, ચોરસ નામનો પ્રિઝમ કેવો હોય? સમઘન જેવો જ હોય ને. સમઘન તમે જોયો હશે, જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે કેવું હોય છે? સરખું હોય છે. અને અહીંયા પણ શું કીધું છે? ચોરસ પ્રિઝમ. તો એ કેવો હોય? સરખો જ હોય બરાબર. પછી ત્યાર પછી એ પૂછે યુલરના સૂત્રના આધારે હવે ત્યાર પછી તમે જુઓ પાંચમો પ્રશ્ન, સોરી છઠ્ઠો. યુલરનું સૂત્ર નીચેના ઘન આકાર માટે તપાસો. હવે પછી તપાસો, પહેલા પાંચમા પ્રશ્નમાં જો પાછો શબ્દમાં ઉલ્લેખ નથી વ્યવસ્થિત. શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોઈ શકે? બરાબર. જો સમજો, આપણે જીધું ચોરસ એ સમઘન જેવો થઈ શકે, પરંતુ ક્યારેક લંબઘન આવ્યો તો થઈ શકે કે નહીં? એ પણ થઈ શકે ને. કેમ? હવે આ થિયરી માટે આપણે જવું પડશે. મેં ક્લાસમાં એકવાર સમજાવ્યું હતું ચતુષ્કોણના પ્રકાર, કે ચોરસને લંબચોરસ કહેવાય છે પરંતુ લંબચોરસને ચોરસ કહેવાતું નથી. તેવી જ રીતે સમઘનને લંબઘન કહી શકાય પરંતુ લંબઘનને સમઘન કહી શકાતું નથી. તો એ પ્રમાણે થિયરી પ્રમાણે ચાલો તો બે આન્સર સાચા, બાકી એક આન્સર પ્રમાણે ચાલવું હોય તો ચાલી શકાય બરાબર. એટલે આપણે તો બે આન્સર પ્રત્યે જવાનું. એટલે આવા જે વિશિષ્ટ પ્રકારના દાખલા છે એ આપણી સમજૂતી માટે હોય છે, જે આપણે ક્લાસમાં કરાવ્યા નહોતા. એટલે અત્યારે હું તમને ફક્ત સમજૂતી માટે કરાવડાવ્યા બરાબર. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ. યુલરનું સૂત્ર નીચેના ઘન આકાર માટે તપાસો. હવે પેલા નીચેનો જે પહેલો આકાર છે એમાં શું નક્કી કરવું પડે? બાજુ કેટલી, શિરોબિંદુ કેટલા અને ધાર કેટલી, આટલું નક્કી કરવાનું પહેલા આકાર માટે, આટલું નક્કી કરવાનું બીજા આકાર માટે. અહીં ત્રણેય આંકડા મળી, ત્રણેય આંકડા યુલરના સૂત્રમાં મૂકવાના, અને જો પરિણામ બે મળે તો કહી શકાય કે યુલરના સૂત્રનું પાલન થાય છે, નહીં તો પાલન થતું નથી બરાબર. હવે આઠમો પ્રશ્ન જુઓ. સાતમો પ્રશ્ન તો આપણે જોઈ ગયા. શું કોઈ બહુફલકને 10 ફલક 20 ધાર કે 15 શિરોબિંદુ હોઈ શકે? આમાં જુઓ શું કીધું છે આપણને, એમ બરાબર 10 આપ્યા છે, વી બરાબર 20 અને E બરાબર 15. હવે F, V અને E ની કિંમત શા મૂકવાની? યુલરના સૂત્રમાં મૂકવાની. જો આપણને પરિણામ બે મળે બરાબર તો આપણે કહી શકીએ કે આ જે આપણને આપ્યા છે બહુફલક એ થઈ શકે, નહીં તો બહુફલક શક્ય નથી બરાબર. એટલે F, V અને E ત્રણેય આંકડા આપણે મૂકી દેવાના F, V માઇનસ E માં. જો પરિણામ બે મળે તો આ જવાબમાં, નહીં તો ના જવાબમાં આવશે. ક્લિયર? હવે એક છેલ્લો પોઈન્ટ તમને જણાવી દઉં. પેજ નંબર 165 એમાં નીચેનું જે કોષ્ટક આપ્યું છે ધ્યાનપૂર્વક આપણે સમજી લઈએ. એક લંબઘન આપણને આકાર, જો પહેલા તો તમે જોશો કોષ્ટક ની અંદર, તો એક આપણને લંબઘન આપ્યો છે, એનો શું આંકડા લખવાના? બાજુ કેટલી, શિરોબિંદુ કેટલા, ધાર કેટલી, આ ત્રણેય આંકડા આપણે લખવાના. ત્યારબાદ ત્રિકોણીય પિરામિડ આપ્યો છે, તેની બાજુ, શિરોબિંદુ અને ધાર લખવાની બરાબર. ત્રિકોણીય પિરામિડની આકૃતિ તમારે જોવી હોય બાળકો તો પછી તમારે જોઈ શકો 10.3 નો દાખલા નંબર 3 બરાબર. આ જે છે એ ત્રિકોણીય પિરામિડ છે, એટલે ખાસ એક યાદ રાખજો. જેનો પાયો પણ ત્રિકોણ હોવો જોઈએ, પણ અહીંયા પાયો આપણને જે આપ્યો છે ચોરસ આપ્યો છે બરાબર. એટલે ધ્યાન રાખજો ખાસ, બે માટલો તફાવત. પછી ત્રિકોણીય પ્રિઝમ, જેનું તળિયું મથાળું કેવું હોય? સરખું. તો ત્રિકોણીય પ્રિઝમ તમારે જોવું હોય તો તમારી આકૃતિની ઉપર આપેલો છે, તમારું જે નીચેનો કોષ્ટક છે એની ઉપર આ પ્રિઝમ છે. હું તમે ઉપર જોઈશો તો અહીંયા જો ત્રિકોણીય પ્રિઝમ આપેલો છે બરાબર, ત્યારે તમે જોઈ શકો. તો એમાંથી શું ગોતવું? તમારે બાજુ કેટલી, ફલક કેટલી અને ધાર કેટલી, આ ત્રણેયના આંકડામાં વ્યવસ્થિત પૂરવાના અને એનું પાલન થઈ જવું જોઈએ યુલરના સૂત્રમાં.
જો યુલના સૂત્રનું પાલન નથી થતું f વત્તા v કરો અને એમાંથી e ની સંખ્યા બાદ કરી દો અને પરિણામ જો 2 નથી મળતું તો સમજવાનું આમાં કે આંકડા લખાયમાં ભૂલ છે બરાબર ચલો કમ્પ્લીટ થઈ ગયું તો એક આ કોષ્ટક પણ તમારે તૈયાર કરવાનું રહેશે બરાબર બાળકો તો અહીંયા જે આપણો 10 નો ચેપ્ટર છે ઘનાકારનું પ્રતિસીકરણ ત્યાં રિવિઝન આપણું પૂરું થાય છે બધું પોઈન્ટ એક એક વાર ખાલી સમજાવી દીધા આપણે ક્લાસમાં પણ સમજાવેલા હતા તે સિવાયના એક્સ્ટ્રા પોઈન્ટ પણ આપણે સમજી ગયા બરાબર તો આજનો જે ચેપ્ટર છે આપણે અહીં સુધી રાખીશું ધન્યવાદ.